नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनो हार्दिक स्वागत करे छे। मित्रों, आपणे 11 साइंस चेप्टर नंबर 5 संकर संख्याओ अने द्विघात समीकरण आना विषे आपणे जोता था। अगौना चेप्टर में आपणे जोयुं हतुं, एटले अगौना लेक्चर में आपणे जोयुं हतुं के दाखला केवी रीते गणी शकाय। शरूआत में आपणे थियरी लीधी, पछी पछी दाखला, आजे पछी जे दाखलाने अनुरूप थियरी आपणे भणीशुं। तो आपणे जाणीए छीए मुजब आ एक शख्स छे અને આ વાય અક્ષ છે, આ આપણે જાણી છે, બંને પરસ્પર કાટખૂણે છેદે છે। એક્સ અક્ષ આ વાય અક્ષ, એક્સ ડેશ આ વાય ડેશ, આવું બિંદુ આગળ કાટખૂણે છેદે છે, આવું આપણે જાણીએ છીએ। વાસ્તવિક સંખ્યાઓની દરેક ક્રમયુક્ત જોડ એક્સ વાય સમતલના અનન્ય બિંદુ મેળવી શકીએ અને તેનું પ્રતિપ વિધાન એટલે પ્રતિપ પણ મળે। એટલે કહેવાનો મતલબ એવો છે કે આ એવું કહેવા માગે છે કે આપણે બિંદુ નિરૂપણ કરીએ આ 2-3 આ બિંદુ છે, આ પછી 2-3 અહીંયા જ મળે, બીજી ક્યાંય ન મળે, એટલે એક અને માત્ર એક જ જગ્યાએ મળે, બીજે ક્યાંય મળી શકે નહીં, એવી વાત છે। હું તમને એક્સ અક્ષ અને વાય અક્ષ, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ બરાબર સમજો, તરીકે ઓળખાતી પરસ્પર છેદતી રેખાઓ, છેદતી રેખાઓના સંદર્ભમાં પરસ્પર છેદતી રેખાઓના સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાઓની દરેક ક્રમયુક્ત જોડ વાસ્તવિક સંખ્યાઓની દરેક ક્રમયુક્ત જોડ એક્સ વાય ને સંગત, આ ક્રમયુક્ત જોડ છે એક્સ વાય ને સંગત, આ એક્સ વાય એટલે એક્સ અક્ષ 2-3 એક્સ વાયને સંગત, એક્સ વાય સમતલના એક્સ વાયને સંગત, એક્સ વાય સમતલના અનન્ય બિંદુ મેળવી શકીએ, અનન્ય બિંદુ મેળવી શકીએ, તેમજ પ્રતિપ પણ સત્ય છે। હવે પ્રતિપ એટલે તમે સમજો આનું પ્રતિબિંબ, અહીંયા આને પ્રતિપ, આનું પ્રતિપ આ કહેવાય 2-3, આ એનું પ્રતિપ છે, પ્રતિપ પણ શક્ય છે અથવા સત્ય છે। હવે તમે જોઈ શકો કે સંકર સંખ્યા, આપણે સંકર સંખ્યા વિશે વિચારવાનું છે, તો કે સંકર સંખ્યામાં હું વાસ્તવિક સંખ્યામાં તો આપણે જાણીએ છીએ, તો કે સંકર સંખ્યા એક્સ વત્તા આય વાય, આ એક સંકર સંખ્યા છે,
એને સંગત આ એક્સ અને આવા આ વાસ્તવિક અને આ કાલ્પનિક આ વાસ્તવિક ભાગ છે ને આ કાલ્પનિક ભાગ છે એને સંગત ક્રમયુક્ત જોડ એક્સ વાય ને એક્સ વાયના સમતલ ને સંગત એક્સ વાય સમતલના બિંદુ બિંદુ પી એક્સ વાય તરીકે ભૌમિતિક રીતે ભૌમિતિક રીતે દર્શાવાય છે. તેમજ એનું રિવર્સ એટલે કે તેમજ એક્સ વાય સમતલના આ એક્સ વાય સમતલના બિંદુ પી એક્સ વાયને સંગત અનન્ય સંકર સંખ્યા એક્સ વત્તા આય વાય મળે. એક્સ વત્તા આય વાય મળે એટલે આપણે હવે એનો મતલબ તમને સમજાવી દઉં કે કોઈ સંકર સંખ્યા છે, સમજો કે આવી સંકર સંખ્યા છે, આ સંકર સંખ્યા છે, સમજી ગયા. હવે એનું બિંદુ નિરૂપણ કરવું છે આપણે, તો એક્સ અક્ષ બે, વાય એક્સ ત્રણ એટલે બે ત્રણ, આ બે ત્રણ. હવે એને તમે આ તો તમે બતાવ્યું, હવે હું આને આમ કહું કે આ બિંદુ છે, આ બિંદુ નહીં આમ પી એક્સ વાય છે. આ ભૌમિતિક નિરૂપણ કર્યું મેં, ઓલું ભૌમિતિક હતું, બિંદુ નિરૂપણ હતું સ્પષ્ટ. આમાં એક્સ વાય તરીકે તમે ગમે તે લઈ શકો, પણ ધન હોવા જોઈએ, પહેલા ચરણમાં આવતા હોય એવા. ખ્યાલ આવી ગયો, આ વાત છે. હવે તમને આગળ સંકર સંખ્યાઓનું બિંદુ નિરૂપણ કેવી રીતે કરી શકાય એની વાત કરી દઉં. તો શું કહે છે કે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે બિંદુ નિરૂપણ કરી શકાય. સંકર સંખ્યાઓ જેવી કે ચાર વત્તા ત્રણ આય, તમે બરાબર સમજો, ચાર વત્તા ત્રણ આય તો એનું બિંદુ થશે એ કહીએ તો ચાર ત્રણ થાય. તો આપણે નિરૂપણ કરીએ, અહીં ચાર આ ત્રણ, આને આપણે એ કહીએ ચાર ત્રણ. આ પહેલા ચરણમાં આવી તેવી સંકર સંખ્યા થઈ ગઈ. હવે કદાચ આવી સંકર સંખ્યા આપી હોય તો બે વત્તા આઈ ઝીરો એ બિંદુ બી કહેશો, એટલે બે ઝીરો થયું, બે ઉપર ઝીરો એટલે આ થયું, અને આપણે કહેશું બે ઝીરો, અને આપણે કહેશું ને બી કહેશું. હવે કદાચ આમ આપ્યું હોય ઝીરો આઈ થ્રી, તો ઝીરો આઈ થ્રી ઝીરો વત્તા આઈ ત્રણ, તો આને સી બિંદુ કહેશું એટલે ઝીરો ત્રણ. તો ઝીરો એવું ભરો ત્રણે જાઓ એટલે આને આપણે સી બિંદુ કહીશું, ઝીરો ત્રણ. ખ્યાલ આવતો જાય છે, કંઈ વાંધો નહીં, આગળ હાલી. ક્યારેક આવું બિંદુ આવ્યું કે
तो माइनस बे वत्ता आई त्रण एटले आने डी कहीशू, माइनस बे त्रण तो माइनस बे एवो भरो त्रणे आवो तो डी माइनस बे त्रण। હવે આગળ જોઈએ તો આવું પણ બિંદુ હોઈ શકે, તો માઇનસ ત્રણ એટલે ઈ બિંદુને આપણે આવું કહીશું માઇનસ ત્રણ માઇનસ ચાર, માઇનસ ત્રણ માઇનસ ચાર એટલે અહીંયા આવશે ઈ બિંદુ। અને ત્રણ માઇનસ પાંચ તો આને એફ કહીએ, ત્રણ માઇનસ પાંચ, ત્રણ માઇનસ પાંચ તો ત્રણે ભારે માઇનસ પાંચ અહીંયા આવે આ એફ ત્રણ માઇનસ પાંચ। આ બધા જ બિંદુ નિરૂપણ વિશે તમે સમજી ગયા હશો કે આ જે સંકર સંખ્યાઓ છે એને આપણે સમતલમાં કેવી રીતે એનું બિંદુ નિરૂપણ કરી શકાય। આ તમને આવડી ગયું એટલે ઘણું બધું આવડ્યું એમ સમજો। ચલો આગળ જોઈએ તો શું કહે છે, જે યામ સમતલનો પ્રત્યેક બિંદુને, જે યામ સમતલના પ્રત્યેક બિંદુને, જે યામ સમતલના પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે, અનન્ય એટલે એક ને માત્ર સાથે સંગત કરી શકાય, અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય તેને સંકર સમતલ, તેને સંકર સમતલ અથવા આ જે સમતલ છે એને પછી સંકર સમતલ અથવા તો આર્ગન સમતલ કહેવાય, આર્ગન આર્ગન સમતલ કહેવાય। હવે આ આપણે આર્ગન સમતલ છે, આર્ગન સમતલમાં સંકર સંખ્યા એક્સ વત્તા આઈવાય નો માનાંક આપણે લેવો છે, તો આપણે પહેલા તમને સમજાવી દઉં કે આ ઓ બિંદુ છે અને પી એક્સ વાય, આ ઝેડ બરાબર એક્સ વત્તા આઈ વાય આવી કોઈ સંકર સંખ્યા છે, તો માનાંકમાં એક્સ વત્તા આઈ વાય આને આમ પણ કહેવાય અને માનાંકમાં એક્સ વત્તા આઈ વાય આને આમ પણ કહેવાય, એક્સ વર્ગ વત્તા વાય વર્ગ અને આના આમ પણ કહેવાય માનાંકમાં ઝેડ એને આર તરીકે પણ દર્શાવી શકાય। તો એનો અર્થ શું થયો, એનો અર્થ એવો થયો કે આ જે બિંદુ છે ઓ ઝીરો ઝીરો ઉગમ બિંદુ, ત્યાંથી આ જે બિંદુ પી છે અહીંયા સુધી આ જે રેખાખંડની લંબાઈ, આ જે રેખાખંડની લંબાઈ થાય એને ઝેડનો માનાંક કહેવાય, અને એક્સ અક્ષ, આ એક્સ અક્ષ છે એની ધન દિશા સાથે આ જે ખૂણો બનાવે એ એનો કોણાંક કહેવાય, આ એનો કોણાંક છે, આ એનો માનાંક છે। બરાબર સમજણ પડી,
આ માનાંક એને આવી રીતે દર્શાવાય, એને આવી રીતે દર્શાવી શકાય, એને આ રીતે પણ આને પણ દર્શાવી શકાય. આ ઓપી જે રેખાખંડ છે એની લંબાઈ એટલે એની માનાંક થયું, એટલે ઓ જીરો જીરોથી પી એક્સ વાય સુધીનું જે અંતર થાય રેખાખંડની લંબાઈ એ એનો માનાંક થયો. અને એક્સ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એ આ ઓપી એનો કોણાંક થયો, એનો કોણાંક થયો. તો આપણે એવું કહીશું કે અહીં સ્પષ્ટ છે કે આર્ગણ સમતલમાં આ જે આર્ગણ સમતલ છે એ આર્ગણ સમતલમાં સંકર સંખ્યા એક્સ વત્તા આયવાય, આ સંકર સંખ્યા એક્સ વાય એક્સ વત્તા આયવાય નો માનાંક એક્સ વત્તા આય વાય બરાબર વર્ગમૂળમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ બરાબર માનાંકમાં ઝેડ, એ ઉગમ બિંદુ ઓ જીરો જીરો થી પી એક્સ વાય, ઉગમ બિંદુ ઓ જીરો જીરો થી પી એક્સ વાય સુધીનું શું વચ્ચેનું અંતર છે. અંતર દર્શાવે છે, મેં પહેલા જ વાત કરી દીધી કે અહીંથી અહીં સુધીનું અંતર એટલે સંકર સંખ્યાનો માનાંક. હવે તમે આગળ આપણે બિંદુ નિરૂપણમાં જોઈ ગયા હતા કે એક્સ અક્ષ ઉપર હોય તો કેવી રીતે લખી શકાય, વાય એક્સ ઉપર હોય તો કેમ લખાય, એને આપણે શાબ્દિક ભાષામાં લખીએ. એક્સ અક્ષ પરના બિંદુઓને આ એક્સ અક્ષ પરના બિંદુઓને, હવે એક્સ અક્ષ પરનું બિંદુ હોય માનો કે આ બિંદુ છે તો આને ત્રણ જીરો લખાય, આની સંકર સંખ્યા શું થાય, ત્રણ વત્તા આઈ જીરો થાય, એ વત્તા આઈ જીરો લખી શકાય, માનો કે આટલું અંતર એ છે બરાબર. એક્સ અક્ષ પરના બિંદુઓને સંકર સંખ્યા એ વત્તા આઈ જીરો, એ વત્તા આઈ જીરો સ્વરૂપમાં હોય છે. હવે એ જ રીતે વાય અક્ષ પરના બિંદુઓને સંકર સંખ્યા ઝીરો વત્તા આઈ બી સ્વરૂપમાં હોય છે. ઝીરો વત્તા આઈ બી સ્વરૂપમાં હોય છે. આર્ગણ સમતલમાં આ જે એક્સ અક્ષ છે એને વાસ્તવિક અક્ષ અને આ જે વાય અક્ષ છે એને કાલ્પનિક અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એક્સ અક્ષને વાસ્તવિક અક્ષ કાલ્પનિક અક્ષ તરીકે
वास्तविक अक्ष अने काल्पनिक अक्ष विषे ख्याल आवी गयो छे। तो हवे संकर संख्या एक्स वत्ता आई वाय अने एने अनुबद्ध संकर संख्या बे वशी आपणे तमने समझाई। बराबर समझो आ संकर संख्या कोई बिंदु पी एक्स वाई छे, आ जेड बराबर एक्स वत्ता आई वाई छे संकर संख्या। हवे एनी अनुबद्ध संकर संख्या विषे तमे जाणो छो एक्स माइनस आई वाई। हवे आनु बिंदु आपणे पी एक्स वाई तरीके लई, आ बिंदु ने आपणे क्यू एक्स माइनस वाई तरीके लई, तो क्यू एक्स माइनस वाई क्या आवशे? समझो क्यू एक्स माइनस वाई, तो आ आनु आरसी बिंदु कहेवाय। शुं कहेवाय? कोनी सापेक्षे? तो के एक्स अक्षनी सापेक्षे आपणे एने आरसी बिंदु कहीशुं, अथवा आरसी प्रतिबिंब कहीशुं। शुं कहीशुं? आरसी प्रतिबिंब। એટલે અરીસામાં જોઈ તો આપણને એ દેખાય એવી વાત છે। બરાબર સમજણ પડી? તો સંકર સંખ્યા z બરાબર એક્સ વત્તા આઈ વાય આ સંકર સંખ્યા છે, અને તેની અનુબદ્ધ સંકર સંખ્યા અને તેની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર બરાબર એક્સ માઇનસ આઈ વાય આ સંકર સંખ્યા એની અનુબદ્ધ સંકર સંખ્યા ને આર્ગન સમતલમાં આર્ગન સમતલમાં અનુક્રમે બિંદુઓ પી એક્સ વાય અને ક્યૂ એક્સ માઇનસ વાય તરીકે દર્શાવેલ છે ભૌમિતિક રીતે। પી એક્સ વાય અને ક્યૂ એક્સ વાય તરીકે દર્શાવેલ છે ભૌમિતિક રીતે। ભૌમિતિક રીતે આ બિંદુ બરાબર સમજો, ભૌમિતિક રીતે એક્સ માઇનસ વાય ને બિંદુ એક્સ વાયનું વાસ્તવિક અક્ષને સાપેક્ષ આરસી પ્રતિબિંબ કહેવાય। બરાબર સમજો, ભૌમિતિક રીતે એક્સ માઇનસ વાય આ બિંદુ બરાબર છે, આ બિંદુ ને બિંદુ એક્સ વાય આ બિંદુને આ બિંદુના આ બિંદુનું વાસ્તવિક અક્ષ વાસ્તવિક અક્ષને સાપેક્ષ આરસી પ્રતિબિંબ કહેવાય છે। આ બિંદુને આ બિંદુનું આ અક્ષની સાપેક્ષે આરસી પ્રતિબિંબ કહેવાય। આ વાત તમારા મગજમાં ઉતરી ગઈ હોવી જોઈએ। આટલું સમજી ગયા પછી હવે નવો મુદ્દો આવે છે, જેના દાખલા પણ છે કે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એ કેવું હોય અને કેવી રીતે એને લખાય, કેવી રીતે એને મેળવાય એ મેળવાય તો તમને દાખલામાં જ સમજણ પડશે, એ આના પછીના લેક્ચરમાં આપણે લેશું, પણ અત્યારે એની આખી તમામ થિયરી તમને હું સમજાવી દઉં છું। થિયરી એટલા માટે સમજવી જરૂરી છે કે દાખલા ગોખવાના ન હોય મિત્રો, આપણે એને લાંબા સમય સુધી યાદ રાખવાના છે। તો ક્યાંથી આવ્યું, શા માટે આમ બન્યું, એ તમામના જવાબ
अपन आ थीअरी में मळे छे, एटले थोड़ुं तमे ध्यान थी काम करशो तो संकर संख्याओनुं ध्रुवीय स्वरूप संकर संख्याओनो ध्रुवीय स्वरूप। धारो के संकर संख्या z बराबर x वत्ता आई वाई ने आपणे p बिंदु वडे दर्शावेल छे। बराबर समझो, एक्स अक्ष, वाई अक्ष, एक्स डेस, वाई डेस, वास्तविक अक्ष अने काल्पनिक अक्ष आ पी बिंदु तरीके दर्शावेल छे। बराबर समझो, दिशायुक्त रेखाखंड ओपी नी लंबाई आर छे, आर आपणे मानांकमां झेड, आ दिशायुक्त ओपी नी लंबाई आर छे। बराबर छे, आपणे एक्स अक्षनी धन दिशा साथे थीटा मापनो खूणो बनावे छे एवी वात पण करी थी, याद आव्युं आवी वात थई थी। बराबर ध्यान राखो, धारो के संकर संख्या झेड बराबर एक्स वत्ता आई वाई ने बिंदु पी વડે દર્શાવેલ છે, ધારો કે દિશાયુક્ત રેખાખંડ આ દિશાયુક્ત રેખાખંડ ઓપી ની લંબાઈ આર છે, સ્મોલ આર છે, અને ઓપી એ એક્સ અક્ષ સાથે એક્સ અક્ષ સાથે મતલબ એક્સ અક્ષની ધન દિશા સાથે એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવશે। આપણે નોંધીએ કે બિંદુ પી એ વાસ્તવિક રેખાઓની ક્રમયુક્ત જોડ આ થીટા દ્વારા અનન્ય રીતે મેળવી શકાય। આ થીટાને બિંદુ પીના ધ્રુવીયયામ કહેવાય, અને ઉગમ બિંદુને આપણે શું કહેવાય, ધ્રુવ કહેવાય, અને ધ્રુવીયયામ કહેવાય અને એને ધ્રુવ કહેવાય। ધ્રુવ અને એક્સ અક્ષની ધન દિશા એને શું કહેવાય, આધ્ય રેખા અથવા મૂળ રેખા કહેશો। આપણે નોંધીએ કે આપણે શું નોંધવાનું છે કે બિંદુ P એ વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ ક્રમયુક્ત જોડ R થીટા, P એ વાસ્તવિક સંખ્યાની ક્રમયુક્ત જોડ આર થીટા દ્વારા અનન્ય રીતે મેળવી શકાય। અનન્ય રીતે મેળવી શકાય હવે આર થીટાને, આ બિંદુ આર થીટાને
પીનું પીના ધ્રુવીય યામ કહેવાય, આ થીટાને પીના ધ્રુવીય યામ કહેવાય. આપણે ઉગમ બિંદુને ધ્રુવ, આ ઉગમ બિંદુને ઉગમ બિંદુ ઓ જીરો જીરો ને ધ્રુવ કહીએ છીએ. ઉગમ બિંદુને ધ્રુવ કહીએ છીએ. અને એક્સ અક્ષની ધન દિશાને આધ્ય રેખા અથવા મૂળ રેખા કહેવાય છે. આધ્ય રેખા અથવા તો મૂળ રેખા કહેવાય છે. અહીં એક્સ બરાબર શું થાય? એક્સ બરાબર આર કોસ થીટા, વાય બરાબર આર સાઇન થીટા. એક્સ બરાબર આર કોસ થીટા અને એક્સ બરાબર આર સાઇન થીટા. તો એના ઉપરથી આવી સંકર સંખ્યા બને ઝેડ બરાબર આર. આર કોમન કાઢી, કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. આ ધ્રુવીય સ્વરૂપ છે, આને સંકર સંખ્યાનું શું કહેવાય? ધ્રુવીય સ્વરૂપ. હવે એમાં ધ્રુવીય સ્વરૂપ છે, એમાં આર જે છે ને એ આ છે, વર્ગમૂળમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ, આ આર છે. એને આમ પણ કહી શકાય માનંક ઝેડ, આગળ આપણે કીધું છે. આ જે છે એ ઝેડનો માનંક છે, અને આ શું છે? ઝેડનો માનાંક છે. અને થીટા એ ઝેડનો કોણાંક છે. થીટા એ ઝેડનો શું છે? કોણાંક છે. તો માનાંક અને કોણાંક એ બે વિશે તમે શીખી ગયા. હવે એને આ સંકેતમાં આમ લખી શકાય, એ આર ઝેડ, એ આર જી ઝેડ વડે દર્શાવાય. બરાબર સમજો કે સંકર સંખ્યા એક્સ વત્તા એવાય એ બિંદુ પી વડે આપણે દર્શાવી, એ તો અગાઉ પણ શીખી ગયા. દિશાયુક્ત રેખાખંડ ઓપીની લંબાઈ એ આ છે, અને ઓપી એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. આપણે નોંધી કે બિંદુ પી એ વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ આર થીટા દ્વારા અનન્ય રીતે મેળવી શકાય, અને આર થીટાને પીના શું કહેવાય? ધ્રુવીય યામ કહેવાય. અને ઓ ને શું કહેવાય? ઉગમ બિંદુ ઓ, એને ધ્રુવ કહેશું. હવે એક્સ અક્ષની જે ધન દિશાને આધ્ય રેખા અથવા તો મૂળ રેખા કહીશું. એક્સ બરાબર આર કોસ થીટા, વાય બરાબર આર સાઇન થીટા, ઝેડ બરાબર આર કૌંસમાં કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા. આને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કહેવાય. આપણે સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનો દાખલા આવશે ત્યારે આ પ્રકાર આપણે જોશું. એમાં આર શું છે? તો કે આર એ એક્સ વર્ગ વત્તા વાય વર્ગ, વાસ્તવિક ભાગનો વર્ગ અને કાલ્પનિક ભાગનો વર્ગ, એનું વર્ગમૂળ લઈ લ્યો એટલે માનાંક ઝેડ થયું. એ માનાંક ઝેડ ને એ ઝેડનો માનાંક કહેવાય. અને જે આ થીટા છે એ થીટાને ઝેડનો કોણાંક કહેવાય. એને સંકેતમાં એ આર જી ઝેડ વડે દર્શાવાય છે. હવે એક છેલ્લો મુદ્દો છે, એ મુદ્દો હું તમને આકૃતિ દ્વારા સમજાવી દઉં.
એ બહુ મહત્વનો મુદ્દો છે. આ એક્સ અક્ષ, આ વાય એક્સ, વાય ડેસ, આ એક્સ ડેસ, એક્સ અક્ષ, એક્સ ડેસ, વાય, વાય ડેસ. એક્સ અક્ષ, એક્સ, વાય, વાય ડેસ. એક્સ, વાય, એક્સ ડેસ, વાય ડેસ. આપણે જે આકૃતિ જોઈ રહ્યા છે એ ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ટુ પાઈની છે. આ આકૃતિ છે. હવે એનો અર્થ શું થાય એ હું સમજાવું છું. કે સમજો કોઈ બિંદુ પહેલા ચરણમાં છે, આ પી બિંદુ પ્રથમ ચરણમાં, આ થીટા બરાબર છે. ક્યાંક એવું બન્યું કે આ ચરણમાં બિંદુ પી આપેલું છે, એના એમ એ છે તો આ થીટા થાય. ક્યાંક એવું બનશે કે આ ચરણમાં પી આપેલો હશે તો આ એનો ધન દિશા સાથે ખૂણો થીટા થશે, એક્સ અક્ષની ધન દિશા સાથે. અને આ ચોથા ચરણમાં આપ્યો છે તો આવું થીટા થશે. બરાબર સમજો. એક આ પ્રકાર છે. બીજો મિત્રો અત્યારે સમજાવી દઉં છું તમને, વધારે સ્પષ્ટીકરણ તમારે જ્યારે દાખલા ગણશો ત્યારે જ તમને થશે. ત્યાં સુધી તમને થોડીક અસમંજસ રહેશે પણ સમજી જાઓ તો વધારે સારું. આમાં શું હતું તમે આ જાણો છો, અહીંથી અહીં સુધી આમ એટલે કે ઝીરોથી ટુ પાઈ, અહીં પાછો ટુ પાઈ, ઝીરોથી ટુ પાઈ, ઝીરો આવે ટુ પાઈ નો આવે, ઝીરોથી ટુ પાઈ એટલે એક્સ અક્ષની ધન દિશા સાથે લીધું. હવે આમાં તમારે શું લેવાનું છે કે માઇનસ પાઈ, આ જે આકૃતિ છે માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઇક્વલ ટુ પાઈ, તો આમાં આવું આવશે અહીંથી આમ, અહીંથી આમ. બરાબર સમજો કેવી રીતે. તો આ બિંદુ પી આ ખૂણો થીટા, આ બિંદુ પી આ ખૂણો થીટા,
આ બિંદુ પી, આ ખૂણો થીટા. તમે સમજો, આ હતું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, આ વિરુદ્ધ દિશામાં, આ એની દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ ને ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ થયું. હવે અહીંયા કોઈ હતું બિંદુ પી, તો આ થીટા, તો આ બે છે એમાં આપણે આનો ઉપયોગ કરીશું, આનો ઉપયોગ કરીશું, એટલે આ આકૃતિનો ઉપયોગ કરીશું અને દાખલામાં પણ આનો ઉપયોગ કરીશું. એટલે શું કહી શકાય, કહેવાય, એને હું તમને એની પરિભાષા સમજાવી દઉં અને શા માટે આનો ઉપયોગ કરું છું એક નાનું ઉદાહરણ લઈશું. કોઈપણ સંખ્યા ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ઝેડ ઝીરો ન હોય ત્યારે ને સંગત, થીટાની અનન્ય કિંમત, થીટાની અનન્ય કિંમત ઝીરો, થીટા 2π. આપણે પહેલી આકૃતિ દોરી હતી ને, ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ 2π મળે છે. તેમ છતાં 2π લંબાઈનું આ કેટલું હતું, 2π. તેમ છતાં 2π લંબાઈનો બીજો અંતરાલ -π લેસ ધેન થીટા લેસ ધેન ઇક્વલ ટુ π જેવો પણ લઈ શકાય. આવો પણ લઈ શકાય. આપણે થીટાની કિંમત -π લેસ ધેન થીટા લેસ ધેન ઇક્વલ થીટામાં લઈશું. -π લેસ ધેન થીટા લેસ ધેન ઇક્વલ π માં લઈશું. તેને ઝેડનો મુખ્ય કોણાંક કહેવાય, તેને ઝેડનો શું કહેવાય, મુખ્ય કોણાંક કહેવાય. અન્યથા દર્શાવેલ ન હોય તો તેને સંકેતમાં વડે દર્શાવશે, ARG ઝેડ વડે દર્શાવીશું. મિત્રો, આ જે મારે તમને સમજાવવું છે એને એક દ્રષ્ટાંત આપું છું, પણ હું એવું સમજું છું કે જો એ દાખલામાં એક હારે 3-4 દાખલા ગણી તો તમારા મગજમાં એ ઉતરી જશે, તમે અસમંજસમાં ન રહો. એના માટે એક ઉદાહરણે નહીં પતે, કેમ કે દાખલા ગણીશું ત્યારે જ હું તમને એ શા માટે આ આપણે પસંદ કરીએ છીએ તો એ આપણે દાખલાઓમાં ગણીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.